આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું સ્તર ઉપર લાવવા ઉપરાંત આશાસ્પદ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે જળવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે આ લીગ ગુજરાતના છ ઉદ્યોગગૃહો ગૃહો ઓનર બન્યા છે છ ટીમોમાં અમદાવાદ એવેન્જર્સ સુરત સ્ટ્રાઈકર્સ વડોદરા વોરિયર્સ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ કર્ણાવતી નાઇટ્સ અને ગાંધીનગર જાયન્ટ્સનો સમાવેશ થાય છે ગઈકાલે આ લીગનું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રેસિડેન્ટ કલ્યાણ દુબે ઉદ્ઘાટન કર્યું હતું આ લીગ થી ગુજરાતના ખેલાડીઓને ભારતના શ્રેષ્ઠ ફૂટબોલર સાથે રમવાની તક પણ મળશે ગુજરાત ફૂટબોલ એસોસિએશન વિવિધ ટુર્નામેન્ટ્સ દ્વારા ગુજરાતના ફૂટબોલના સ્તરને ઊંચું લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ લીગ એક નવી ચેતના પુરવાર થાય તેમ લાગે છે ગુજરાત સુપર લીગ ને આજે શરૂઆત થઈ રહી થઈ રહી છે ટ્રાન્સ સ્ટેડિયા કેઆરીના અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટમાં છ ફ્રેન્ચાઇઝી લીગ ટીમ્સ પાર્ટિસિપેટ કરે છે અને આ ટુર્નામેન્ટ ફર્સ્ટ મે આજથી લઈ અને બારમી મે સુધી રમાશે અને આ ટુર્નામેન્ટમાં વડોદરા વોરિયર્સ સુરત સ્ટ્રાઇકર્સ ગાંધીનગર જાયન્ટ્સ અમદાવાદ એવેન્જર્સ કર્ણાવતી નાઇટ્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ આવી રીતના છ ટીમ જે અમદાવાદના બિઝનેસ ઓનર્સ ને ફાળે આપી છે અને આ પૂરી ગુજરાત ટુરિઝમ અને એસોસિએટ સ્પોન્સર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે અમને સહકાર આપ્યો છે અને ફૂટબોલના સારામાં સારા ગુજરાતના નાઇન્ટી પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ને જુદા જુદા દસ રાજ્યોના પ્લેયર્સ પણ આમાં જે સંતોષ ટ્રોફી ફાઇનલ રાઉન્ડ રહીમાં હોય હાઈલી હોય સેકન્ડ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને રહીમાં હોય એ બધા પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એની સાથે સાથે કોચિસ છે જે એ લાઇસન્સ એ પ્રો લાઇસન્સના હેડ કોચિસ છે કે જે ઉચ્ચ ડિગ્રી કોચિસની ફૂટબોલમાં જેને ધરાવતા હોય એવા ગુજરાતના કોચિસ આપણા બધી ટીમને કોચિંગ આપી અને પંદરમી એપ્રિલથી લઈ અને પેલી મે સુધીમાં બધી ટીમ્સને સાથે રહી કોચિંગ આપી અને આજે ટુર્નામેન્ટ સાથે ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે અને એમાં રમી છે પહેલો મેચ છે અત્યારના અમદાવાદ એવેન્જર્સ વર્સિસ સુરત સ્ટ્રાઇકર્સનો અને નેક્સ્ટ મેચ છે વડોદરા વોરિયર્સ વર્સિસ ગાંધીનગર જાયન્ટ્સ गेहलोत भवन खाते राजस्थानना पूर्व मुख्यमंत्री अशोक गहलोते पत्रकार परिषद संबोधी जेणे भाजपर आकरा प्र